विद्यार्थी मित्रों नमस्ते। अपने सातमा चेप्टर में सदैव तीस प्रश्न जो बराबर हमें एकत्रीसमो प्रश्न है प्रयोग से हूँ तमने लखा बराबर। प्रयोग नाम है प्रकार पानी नु वहन करे समझात प्रयोग वर्णन बराबर हेतु है लखो वनस्पति में प्रकांड पानी नु वहन करे छे ते दर्शावो बराबर। वनस्पति में प्रकांड पानी नु वहन करे छे ते दर्शावो। हवे साधन सामग्री लखो पारदर्शक पात्र अल्पविराम ब्लेड अल्पविराम पानी अल्पविराम लाल शाही अल्पविराम सफेद पुष्प धरावत प्रकार बराबर आकृति तमारी चौपड़ी में अथवा प्रयोग पोथी में हसे चौपड़ी में प्रयोग पोथी में आ दौरी देवानी बराबर। पद्धति बोलूँ छू पद्धति लखो प्याला में एक तृतीयांश के बराबर प्याला में एक तृतीयांश भराय तेटलू पानी भरी तेमा लाल शाहीना थोड़ा टीपा उमेरो सफेद पुष्प धरावता प्रकांड ने सफेद पुष्प धरावता प्रकांड ने आधार पासे थी ब्लेड वड़े कापी ब्लेड वड़े कापी ने आकृति में दर्शाव्या प्रमाणे लाल शाही वाला पानी भरेला ग्लास में गोठवो बे त्रण दिवस पछी वनस्पति ना पर्णों अल्पविराम पुष्प अने प्रकांड ना उभा अल्पविराम आड़ा छेदनू अवलोकन करो। અવલોકન જોઈએ આ સમજાયું છે બરાબર। એક લાલ સાઈ હતી ને એક ભૂરી સાઈ બરાબર ને અને પછી બે ત્રણ દિવસ પછી તેનું મુખ્ય અવલોકન કરતા તે વનસ્પતિના જે પર્ણ અને પુષ્પ લાલ સાઈ હોય તો લાલ રંગના થાય અને ભૂરી સાઈ હોય તો ભૂરા રંગના થાય। અવલોકનમાં લખો પ્રકાંડના જુદા જુદા ભાગો लाल रंगना देखाय छे सफेद रंगनू पुष्प सफेद रंगनू पुष्प पण लाल देखाय छे लाल शाही जेम
पानी में उमेरेली लाल शाही में डूबेला प्रकांड द्वारा तेनू वहन थई दरेक भाग में पहुंचू तेवी ज रीते पानी अने पानी अने द्रव्य खनिज क्षारों पानी अने द्रव्य खनिज क्षारों वहन पण प्रकांड वनस्पतिना विविध भागो तरफ करे छे। बराबर आखो प्रयोग तमारे आकृति साथे लखी देवानो अने तैयार पण करी देवानो। बराबर हवे 32મો प्रश्न छे, वनस्पति नो कयो भाग खोराक बनावे छे तेनुं नाम आपी खोराक बनावानी प्रक्रियानुं नाम जणावो। आपणने खबर छे के वनस्पतिनो कयो भाग એટલે કે ખોરાક બનાવે છે તો પર્ણ। બરાબર કે વનસ્પતિના લીલા ભાગો અલ્પવિરામ પર્ણ તે ખોરાક બનાવવાનું કામ કરે છે અને આ પ્રક્રિયાનું નામ શું છે? પ્રકાશ સંશ્લેષણ। તો જવાબ લખો, વનસ્પતિના લીલા ભાગો અલ્પવિરામ મુખ્ય ભાગ ડેસ કરીને લખો પર્ણ ખોરાક બનાવે છે। આ પ્રક્રિયાનું નામ પ્રકાશ સંશ્લેષણ છે। બરાબર આ પ્રક્રિયા કઈ છે? તો પ્રકાશ સંશ્લેષણ। ચાલો 33મો પ્રશ્ન છે, પર્ણદંડની વ્યાખ્યા લખવાની છે તમારે કે પર્ણ જે ભાગ દ્વારા વ્યાખ્યા લખાવું છું લોકો, પર્ણ જે ભાગ દ્વારા પ્રકાંડ સાથે જોડાયેલ હોય તે ભાગને પર્ણદંડ કહે છે। બરાબર, પર્ણ જે ભાગ દ્વારા પ્રકાંડ સાથે જોડાયેલ હોય તે ભાગને પર્ણદંડ કહે છે। હવે 34મો પ્રશ્ન છે, એમાં વ્યાખ્યા છે પર્ણપત્ર, એમાં લખો પર્ણના લીલા અલ્પવિરામ પહોળા ભાગને પર્ણપત્ર કહે છે। બરાબર છે। હવે 35મું છે કે નીચેનામાંથી કઈ વનસ્પતિના પર્ણોમાં પર્ણદંડ હોતા નથી? કઈ વનસ્પતિમાં પર્ણદંડ હોતા નથી? તો અહીં આપેલું છે પીપળાનો પર્ણ, લીમડાનો પર્ણ, ઘાસ અને ગુલાબ। બરાબર, તો પર્ણદંડ શેમાં નહીં હોતો? તો સાચો જવાબ છે ઘાસ। બરાબર, ઘાસમાં પર્ણદંડ હોતા નથી। 36મું છે, નીચેનામાંથી કઈ વનસ્પતિના પર્ણમાં પર્ણદંડ હોય છે? તો એનો સાચો જવાબ છે ગુલાબ। ગુલાબમાં પર્ણદંડ હોય છે। 37મો પ્રશ્ન છે, પર્ણની ઉપર રહેલી રેખાઓને ખાલી જગ્યા કહે છે। શું કહેવાય? પર્ણની ઉપર રહેલી રેખાઓને શિરા કહે છે। સાચો જવાબ શું છે એનો? શિરા। 38મો પ્રશ્ન છે, પર્ણની મધ્યમાં જે
जाड़ी शिरा देखाय छे तेने खाली जग्या कहे छे। तो पर्णनी मध्यमां रहेली ये जाड़ी शिरा छे तेने शुं कहेवाय? मध्य शिरा। बराबर, पर्णनी मध्यमां रहेली जाड़ी शिरा ने मध्य शिरा कहे छे। 39મો પ્રશ્ન છે, વ્યાખ્યા આપવાની છે પર્ણનો શિરા વિન્યાસ। શું કહે છે? પર્ણનો શિરા વિન્યાસ, તો વ્યાખ્યા લખાવું છું, લખો પર્ણમાં શિરાઓની ગોઠવણીને, પર્ણમાં શિરાઓની ગોઠવણીને શિરા વિન્યાસ કહે છે। બરાબર, બીજી વ્યાખ્યા છે જાલાકાર શિરા વિન્યાસ। શિરા વિન્યાસના કેટલા પ્રકાર છે? જાલાકાર અને સમાંતર શિરા વિન્યાસ। તો અહીં જાલાકાર શિરા વિન્યાસની આપણી વ્યાખ્યા લખીએ છીએ, એમાં લખો જ્યારે પર્ણમાં મધ્ય શિરાની બંને બાજુ શિરાઓ જાળ સ્વરૂપે ગોઠવાયેલી હોય તેને જાલાકાર શિરા વિન્યાસ કહે છે। બરાબર, ચાલો હવે ત્રીજી વ્યાખ્યા છે સમાંતર શિરા વિન્યાસ, એમાં લખો જ્યારે પર્ણમાં શિરાઓ એકબીજાની સમાંતર ગોઠવાયેલી હોય તેને સમાંતર શિરા વિન્યાસ કહે છે। બરાબર, શું કહે છે? શિરાઓ એકબીજાની ગોઠવાયેલી હોય, એકબીજાની સમાંતર ગોઠવાયેલી હોય તેને સમાંતર શિરા વિન્યાસ કહે છે। 42મો પ્રશ્ન છે, તફાવત છે જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ। બરાબર, તો હું પહેલાં બધા જાલાકાર શિરા વિન્યાસના મુદ્દા બોલીશ। બરાબર, તો લખો જાલાકારમાં મધ્ય શિરાની બંને બાજુ, મધ્ય શિરાની બંને બાજુ જાળ સ્વરૂપે શિરાઓ ગોઠવાયેલી હોય છે। બરાબર, હું જાલાકારના બધા મુદ્દા બોલું છું, બરાબર ને? ચાલો એમાં બીજો મુદ્દો છે, એટલે કે ઉદાહરણ તરીકે કોના પાનો, એમ કે કયા એમ કે વનસ્પતિના પાનોમાં જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે તે, તો લખો એમાં આંબાનો પર્ણ, અલ્પવિરામ ગુલાબનું પર્ણ, જાસૂદનું પર્ણ, અલ્પવિરામ બરાબર, પીપળાનું પર્ણ બરાબર, ઉદાહરણ તરીકે, એટલે કે ઉદાહરણ અથવા દાખલા તરીકે। હવે ત્રીજો મુદ્દો છે, આ બધા જે પર્ણોના નામ આપણે બોલ્યા એમાં બધામાં જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે। હવે ત્રીજો મુદ્દો, એમાં સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં જાલાકારમાં લખાવું છું, બરાબર, સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે। હવે બીજો ભાગ છે સમાંતર શિરા વિન્યાસ, હવે બધા સમાંતર શિરા વિન્યાસના મુદ્દા બોલું છું। તો પહેલો મુદ્દો છે, એમાં શિરાઓ પરસ્પર સમાંતર ગોઠવાયેલી હોય છે બરાબર। ઉદાહરણ તરીકે તેમાં જુઓ તો ઘઉં અલ્પવિરામ કરજો, ઘઉં અલ્પવિરામ, મકાઈ અલ્પવિરામ, ઘાસ અલ્પવિરામ, વાસ
વાસ અલ્પવિરામ કેર બરાબર ફરી બોલું છું ઘઉં મકાઈ ઘાસ વાસ બધા જે અલ્પવિરામ અને કેર બરાબર આ બધાના પાનામાં સમાંતરશિખા વિન્યાસ જોવા મળે છે ત્રીજું છે એમાં સામાન્ય રીતે એક દળી વનસ્પતિમાં જોવા મળે છે બરાબર તો એ તફાવત આપો જાલકાનો અને સમાંતરશિખા વિન્યાસનો પત્યો હવે 41મો પ્રશ્ન છે વર્ગીકરણ કરવાનું છે બરાબર તો એમાં હું જાલાકાર શિલાવિન્યાસના બધા ઉદાહરણ બોલું છું તો તમે લખજો જાલાકાર શિલાવિન્યાસ એમાં લખો તુલસી કોથમીર બધા વચ્ચે અલ્પવિરામ બરાબર તુલસી કોથમીર જાસૂદ ગુલાબ મોગરો બરાબર આ બધામાં કેવો શિલાવિન્યાસ જોવા મળે છે તો જાલાકાર હવે સમાંતર શિલાવિન્યાસના બધા ઉદાહરણ બોલું છું ઘઉં મકાઈ અહીં પણ બધા હોય છે અલ્પવિરામ ઘઉં મકાઈ ઘાસ અલ્પવિરામ બાજરી બરાબર ચાલો હવે 42મો પ્રશ્ન છે વ્યાખ્યા આપવાની છે બાષ્પોત્સર્જન એમાં લખો લીલી વનસ્પતિ લીલી વનસ્પતિ પર્ણો દ્વારા વાતાવરણમાં ભેજ સ્વરૂપે પાણી ગુમાવે છે લીલી વનસ્પતિ પર્ણો દ્વારા વાતાવરણમાં ભેજ સ્વરૂપે પાણી ગુમાવે છે તેને બાષ્પોત્સર્જન કહે છે બરાબર હવે 43મો પ્રશ્ન છે વનસ્પતિ પર્ણ દ્વારા બાષ્પોત્સર્જન કરે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવાનો છે બરાબર તો તેનો હેતુ છે વનસ્પતિ પર્ણ દ્વારા બાષ્પોત્સર્જન કરે છે તે સાબિત કરવું બરાબર ચલો હવે એમાં સાધન સામગ્રી લખો મોટા પર્ણો વાળો છોડ સાધન સામગ્રીમાં મોટા પર્ણો વાળો છોડ અલ્પવિરામ પ્લાસ્ટિકની થેલી અલ્પવિરામ દોરી બરાબર આ બધું સમજાયેલું છે અને વિડીયોમાં તમને આકૃતિ સાથે અવલોકન એને પણ લખાયેલો છે તે છતાં હું બોલી જઉં છું બરાબર આકૃતિ તમારે ચોપડી અથવા પ્રયોગમાંથી દોરી દેવાની પદ્ધતિ બોલું છું સૌ પ્રથમ સૂર્યપ્રકાશમાં ઉગેલ મોટા લીલા પર્ણો વાળો એક છોડ પસંદ કરો એક છોડ પસંદ કરો તે છોડનું એક પર્ણ તે છોડનું કોઈ એક પર્ણ પસંદ કરી તેની પારદર્શક પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકી દઈ કોથળીનું મોઢું દોરી વડે ચુસ્ત રીતે બંધ કરી દો
હવે થોડા કલાક આ છોડને સૂર્યપ્રકાશમાં રહેવા દે, અવલોકન કરો. બરાબર, ચાલો અવલોકન આપણે જોઈએ. અવલોકનમાં લખો, જે પર્ણની ફરતે કોથળી બાંધી હતી તે કોથળીમાં અંદરની તરફ પાણીના ટીપા બાજેલા દેખાય છે. આ પાણી પર્ણ દ્વારા બાષ્પ સ્વરૂપે ઘુમાવેલું છે. જે ઠંડી પડતા ટીપા સ્વરૂપે કોથળીની અંદર બાજે છે. બરાબર, ચલો હવે નિર્ણય બોલું છું. વનસ્પતિના પર્ણ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા ભેજ સ્વરૂપે પાણી મુક્ત કરે છે. બરાબર, 43 પ્રશ્ન પત્યા. 44મો પ્રશ્ન છે, પર્ણમાં સ્ટાર્ચ હોય છે ખરું કે ખોટું? તો ખરું. બરાબર, પર્ણમાં સ્ટાર્ચ હોય છે. 45મો પ્રશ્ન છે, પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે, કારણ આપો. લખો, પર્ણ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિદ્રવ્યની મદદથી વાતાવરણમાં રહે કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા શોષાયેલા પાણીની મદદથી ખોરાક બનાવે છે. તેથી તે વનસ્પતિનું રસોડું કહેવાય છે. બરાબર, આપણે 31 થી 45 સુધી સંખ્યા અને મળ પર અમુક લખેલા છે. બરાબર, તો તમારે સાથીમાં કેટલેથી લખાણ શરૂ કરવાનું? 31 થી 45 સુધીના પ્રશ્નો લખવા. બરાબર, અને તૈયાર કરવા. બરાબર, પ્રશ્નો 31 થી 45 સુધી લખવા અને તૈયાર કરવા. બરાબર, જય હિન્દ.